गुड मॉर्निंग फ्रेंड्स, आज आप गुजराती में एकम बार बाळ नरेन्द्र पाठ सीखीश। तमें बाळ नरेन्द्र पाठ आप चलावता पहला एक पुस्तक तमने बतावा मांगू छू। आप जी चित्र देखाई रहू छे ए कोनू छे? बराबर, ए लायकू छे स्वामी विवेकानंद। स्वामी विवेकानंद ए परम हंस जे एमना गुरु हता रामकृष्ण परमहंस, एमना घरे जे स्वामी विवेकानंद हता तो एमना घरे घणा बधा साधु महंतो आवता हता, एमां रामकृष्ण परमहंस पण हता। तो एमना संपर्कमां आव्या बाद आपणा स्वामी विवेकानंद जे कोण हता खबर छे तमने? जे आपणो पाठ छे ने बाळ नरेन्द्र, जेमां ए तोफानी छे नरेन्द्र नामनो छोकरो, એ મોટા થઈને સ્વામી વિવેકાનંદ બને છે। એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ જેના શિષ્ય બન્યા સ્વામી વિવેકાનંદ। તો તમને થતું હશે કે બાળ નરેન્દ્રની વાત છે ને આ તો સ્વામી વિવેકાનંદ છે। તો બાળ નરેન્દ્રની વાત જે આપણા પાઠ્યપુસ્તકમાં આપી છે એ નરેન્દ્રના બાળપણની વાત કરવામાં આવી છે। નરેન્દ્રથી શરૂ કરીને સ્વામી વિવેકાનંદની સફર ઘણી મોટી છે, પણ આપણને અહીં નાનકડો નરેન્દ્ર જે ખૂબ જ તોફાની છે એની નાટક રૂપે આપને વાત કરવામાં આવી છે। તો શરૂ કરીએ આપણા એકમને। પાઠ 12, બાળ નરેન્દ્ર, એના લેખક છે ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ। આ એક નાટક તરીકે ભજવવામાં આવ્યું છે। નાટકનું સ્થળ છે તારકના ઘરના આંગણામાં, તારક અને નરેન્દ્ર રમે છે, ત્યાંથી આ નાટક શરૂ થાય છે। નરેન્દ્ર અને તારક બે મિત્રો છે અને એ એના ઘરના આંગણામાં રમી રહ્યા છે। નરેન્દ્ર કહે છે, કોને કહે છે? તારકને કહે છે, તારા ફળિયાનું આ ઝાડ મને ખૂબ જ ગમે છે તારક, ચાલ આપણે ત્યાં રમીએ। તારક કહે, ઝાડ તો મને પણ બહુ જ ગમે છે, મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે। નરેન્દ્ર કહે, એકદમ સાચી વાત છે, વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પંખીઓને આશ્રય પણ આપે છે, આશ્રય આપે છે એટલે કે આશરો પણ આપે છે। તારક કહે, અને આ વૃક્ષો તડકામાં છાંયો પણ આપે છે, બરાબર ને? વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે, વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ છે, પંખીઓને પણ એ આશરો આપે છે અને આપણને તડકાથી પણ બચાવે છે। નરેન્દ્ર કહે, તારક તું ક્યારે વૃક્ષ ઉપર ચડ્યો છે? તું વૃક્ષની ઉપર, ઝાડની ઉપર ક્યારે ચડ્યો છે? તારક કહે, ના હો, મને બીક લાગે। તારકને શાની બીક લાગે છે? વૃક્ષ પર ચડવાની બીક લાગે છે, વૃક્ષ પર ચડવાથી કદાચ એ પડી જાય અને વાગે એટલે એને વૃક્ષ પર ચડવાની બીક લાગે છે। નરેન્દ્ર કહે, અરે એમાં ડરવાનું શું? જો હું આ વૃક્ષ ઉપર ચડું છું। નરેન્દ્ર વૃક્ષના થડ પાસે જઈને ઉપર ચડવા લાગે છે। તારક નીચે ઊભો રહીને જુએ છે। થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય છે અને ડાળે હિંચકા ખાય છે, વૃક્ષની ડાળ પકડીને એ હિંચકા ખાય છે। આવી જા તારક, મજા આવશે હિંચકા ખાવાની। તારક, પણ મને બીક લાગે છે નરેન્દ્ર। નરેન્દ્ર કહે, એમાં તે વળી શું બીવાનું?
એમાં તે શું દળવાનું? મારી માતા શું કહે છે ખબર છે? જીવનમાં નીડર બનો. નીડર એટલે કે બહાદુર, ડરે નહીં તેવું, ડરે નહીં તેવા નીડર બનો. તારક કહે, સાચી વાત છે તારી, ચાલ ત્યારે હું પણ ઉપર ચડું છું. તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે. એ ચડવા માટે પ્રયત્ન કરે છે, કારણ કે એને તો એમ બીક લાગે છે, ચડતા આવડતું નથી, એટલે એ ચડવાનો પ્રયત્ન કરે છે. એટલામાં તારકના દાદા આવી જાય છે અને દાદા કહે, અરે શું કરે છે તારક? ઝાડ પર ચડે છે? પડી જઈશ. તારક કહે, નહીં પડું દાદાજી, જો મારો ભાઈબંધ નરેન્દ્ર ઉપર હિંચકા ખાય છે. દાદા કહે, નરેન્દ્ર? હા, પેલો તોફાની ને, દત્તુબાબુનો દીકરો ને, તું વળી એના રવાંદે ક્યાં ચડ્યો? એ તો વડના વાંદરા ઉટાડે એવો છે, એ છોકરા નીચે ઉતર. આ વાક્યમાં બે રૂઢિપ્રયોગ આવ્યા છે. રવાંડે ચડવું, રવાંદે ચડવું એટલે કે ખોટી સોબત થવી, અને બીજો રૂઢિપ્રયોગ છે વડના વાંદરા ઉટાડવા, એટલે કે બહુ જ તોફાની હોવું. એમે બાળપણમાં નરેન્દ્ર ખૂબ જ તોફાની હતો, એટલે દાદાજી કહે છે કે તું એવી ખોટી સોબતમાં ક્યાં પડી ગયો, એની સાથે તે ક્યાં દોસ્તી કરી નાખી, એ તો ખૂબ જ તોફાની છે. નરેન્દ્ર ડારે લટકીને હળવેથી નીચે ભૂસકો મારે છે. ભૂસકો મારે છે એટલે કૂદકો મારે છે. નરેન્દ્ર કહે, દાદાજી પ્રણામ. દાદા કહે, સુખી રહે દીકરા, પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો? નરેન્દ્ર કહે, દાદાજી ઝાડ ઉપર ચડીને એની ડાર પર હિંચકા ખાવાની મજા આવે એટલે. દાદા કહે, સારું, પણ હવે ન ચડતો. નરેન્દ્ર કહે, કેમ દાદાજી, હવે નહીં ચડું? દાદા કહે, જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે, સમજ્યો? હવેથી આ ઝાડ ઉપર ન ચડતો, જાઓ બીજે ક્યાંક રમો. દાદાજીએ તો ઝાડ ઉપર ચડવાની ના પાડી. શા માટે ના પાડી હશે? સાચે રાક્ષસ હોતો હશે ઝાડ પર? તમને એવું લાગે છે કે ઝાડ પર રાક્ષસ હોતો હશે? તમે ક્યારેક એને જોયો છે? હા, જોઈએ તો આગળ. તો નરેન્દ્ર કહે, પણ દાદાજી તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો? આ હાથમાં પુસ્તકનું શેનું છે? દાદા કહે, અરે શિવ 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 શિવ, આ તમારી વાતોમાં મારે મંદિર જવામાં મોડું થઈ ગયું. નરેન્દ્ર કહે, દાદાજી અત્યારે મંદિરે? દાદા કહે, હા, સવારે અને સાંજે મંદિરે જઈ ઈશ્વર સ્મરણ કરવું જોઈએ. ઈશ્વર સ્મરણ, સ્મરણ એટલે કે યાદ, ઈશ્વરને ભગવાનને યાદ કરવું જોઈએ, સમજ્યો? દાદાજી જાય છે. નરેન્દ્ર ફરી વૃક્ષ ઉપર ચડવા લાગે છે. તારક મૂંઝાય છે. શા માટે મૂંઝાય છે? કારણ કે એના દાદાજીએ શું કહ્યું છે કે ઝાડ પર તો રાક્ષસનો વાસ છે અને નાના છોકરાને ખૂબ જ ડર આવે છે, એટલે તમે ચડતા નહીં. છતાં નરેન્દ્ર તો ફરીથી ઝાડ ઉપર ચડી જાય છે, એટલે તારક મૂંઝાય છે. તારક કહે, અરે નરેન્દ્ર તું ફરીથી ઝાડ ઉપર ચડે છે? નરેન્દ્ર કહે, હા, એમાં શો વાંધો છે? તારક કહે, પણ દાદાજી તો કહેતા હતા કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે, તને રાક્ષસની પણ બીક નથી? નરેન્દ્ર કહે, અરે તારક દાદાજી તો આપણે ઝાડ ઉપર ન ચડીએ એટલે કહેતા હતા, બાકી ઝાડ ઉપર તે કાંઈ રાક્ષસ રહેતો હશે? નરેન્દ્ર ઝાડ ઉપર ચડી દાર પણ હિંચકા ખાય છે. થોડી વારે તારક પણ થડ પકડીને ઝાડ પર ચડી હિંચકા ખાય છે. બેઉ મિત્રો ગાય છે, અમે ના દરિયે કોઈ આફતથી, વન વૃક્ષોમાં રહીએ રે, રંગબેરંગી ફૂલો થઈને ડાળ દાર પર ઝૂલીએ રે. બંને મિત્રો ગીત ગાય છે કે અમે તો કોઈ આફતથી કોઈ મુસીબતથી ડરતા નથી, જંગલોમાં અને વૃક્ષો પર અમે રહીએ છીએ, રંગબેરંગી ફૂલો થઈને આ ડાર પરથી પેલા ડાર પર
ઝૂલીએ છે. નરેન્દ્ર એની માના ખોળામાં માથું રાખીને સૂતો છે. એની માં ભુવનેશ્વરી દેવી એના પુત્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાતો કરી રહી છે. અહીં પહેલું નાટકનું દ્રશ્ય હતું કે તારકના ઘરના આંગણાનું, જ્યાં તારક અને નરેન્દ્ર બે રમતા હતા. હવે પછીનું બીજું દ્રશ્ય છે તારકના ઘરમાંનું. તારક એની માતા પાસે હનુમાનજીના પરાક્રમોની વાર્તા સાંભળે છે, એટલે તારકના ઘરનું આ દ્રશ્ય છે. દ્રશ્ય એટલે નાટકમાં કેવું હોય, એક પછી એક દ્રશ્ય હોય, જેમ પિક્ચરમાં કેમ એક પછી એક અલગ અલગ સીન હોય એ પ્રમાણે સીન કહેવાય ને, તો અલગ અલગ નાટકમાં પણ સીન હોય છે. જે પ્રમાણેનું દ્રશ્ય હોય એ પ્રમાણેનું એ લોકો સ્ટેજ તૈયાર કરતા હોય છે, બરાબર. તો આ નાટકને પણ આપણે એ રીતે જોવાનું છે. હનુમાનજીના પરાક્રમો માતા પાસેથી સાંભળીને શું બાળ નરેન્દ્રના તોફાનો ઓછા થઈ જશે, એની વાત આપણે પછીના વિડીયોમાં સાંભળીશું. ઓકે, બાય બાય.